जय स्वामीनारायण बाळको बाळको गया वीडियो में आपणे मोटी संख्या पर गोळकरो विषे शीखी गया। आजे आपणे एकम दशक वाली खाली जगह लखो विषे शीखवाना छे। तो बाळको आपणे खाली जगह आपेली छे 45 बराबर खाली जगह दशक खाली जगह एकम। तो आपणे पहेला आ बाजू समझी लईए कि 45 आपणे आपेला छे बराबर। आ 45 छे केटला छे 45। तो आ बाजूनी संख्या एकम कहेवाशे अने आ बाजूनी संख्या दशक कहेवाशे। तो 5 ए एकम छे, 5 ए केवा छे एकम, ने 4 ए दशक छे, 5 ए एकम छे, 4 ए दशक छे। बधी संख्या में एवुं ज आवशे, खाली अंको अलग अलग आवशे। आपणे 5 अहीं एकम छे अने 4 ए दशक, आ बाजूनी संख्याने एकम कहेवाशे ने आ बाजूनी संख्याने दशक कहेवाशे। तो आपणे अहीं खाली जग्या आपेली छे 45 आपेला छे। 45 बराबर खाली जग्या दशक खाली जग्या एकम। 45માં 5 એ એકમ છે અને 4 એ દશક છે, 5 એ એકમ છે, 4 એ દશક છે। તો દશકના સ્થાનમાં આપણે કેટલા લખીશું, 4, કેટલા લખીશું, 4, અને એકમના સ્થાનમાં 5 લખીશું। ત્યાર પછી બીજા નંબરની ખાલી જગ્યા 65 બરાબર ખાલી જગ્યા એકમ ખાલી જગ્યા દશક, 65 બરાબર ખાલી જગ્યા એકમ ખાલી જગ્યા દશક। હવે 5 એ એકમ છે અને 6 એ દશક છે, 5 એ શું છે એકમ, આ બાજુની સંખ્યાને એકમ કહેવાય અને આ બાજુની સંખ્યાને દશક કહેવાશે। તો 5 એ એકમ છે તો એકમના અંકમાં એકમના સ્થાનમાં કેટલા આવશે, 5, અને દશકના સ્થાનમાં 6 લખીશું। ત્યાર પછી 74 છે, કેટલા છે, 74 ખાલી જગ્યા એકમ ખાલી જગ્યા દશક, 4 એ એકમ છે અને 7 એ દશક છે, તો એકમની અંકમાં કેટલા લખીશું, 4, કેટલા લખીશું, 4, અને દશકના સ્થાનમાં 7 લખીશું। ત્યાર પછી 10 આપેલા છે, 10 બરાબર ખાલી જગ્યા દશક ખાલી જગ્યા એકમ ખાલી જગ્યા દશક ખાલી જગ્યા એકમ। 10 આપેલા છે, 0 એકમ છે અને 1 એ દશક છે, એટલે દશકના સ્થાનમાં આપણે કેટલા લખીશું, 1, 1 એ દશક છે ને, એટલે દશકના સ્થાનમાં 1 આવશે અને એકમના સ્થાનમાં 0 આવશે। 0 પણ એકમના સ્થાનમાં છે એટલે આપણે 0 લખીશું। ત્યાર પછી 94 છે, 94 બરાબર